ખૂબ માંગુને દઈ દે દનિયો ખૂબ માંગુને દઈ દે દનિયો સાવરિયો રે મારો સાવરિયો. નમસ્કાર મિત્રો, ગયા અઠવાડિયે શરૂ કરેલી ગૌરાંગકાકા સાથેની આ વાતને આપણે આગળ વધારીએ છીએ. ગૌરાંગકાકા, તમે એક ઇન્ટરવ્યૂમાં બોલ્યા હતા કે તમારું અત્યાર સુધીનું સૌથી વધારે પોપ્યુલર થયું હોય ગીત તો સાંવરિયો છે. બરાબર, એના મેકિંગ વિશે થોડીક વાત કરશો? આ ગીત છે ને તે એક ગુજરાતી ફિલ્મ હતી, નસીબની બલિયારી, એના માટે આ ગીત મેં સ્વરબદ્ધ કરેલું. અને એના કવિ હતા રમેશ પારેખ, અને ફિલ્મના ડિરેક્ટર હતા નિમેશ દેસાઈ. હવે નિમેશ દેસાઈનું એવું કહેવું છે, અથવા એવું કહેતા હતા, કે રમેશભાઈ અમરેલીથી બસમાં આવતા હતા અમદાવાદ, અને એ વખતે એમણે એક નાની કાપલી પર આ ગીત લખ્યું. અને બીજું વર્ઝન એવું પણ છે કે આ ગીત રમેશજી પાસે લગભગ તૈયાર જ હતું, ખાલી સિચ્યુએશનના હિસાબે એમણે થોડું એમાં થોડું ચેન્જ કર્યું. પણ મારી પાસે જ્યારે નિમેશભાઈ અને રમેશભાઈ આવ્યા ત્યારે બહુ વ્યવસ્થિત રીતે આખું ગીત લખેલું હતું, અને મને એમણે એમના પોતાના મીટરમાં સંભળાવ્યું. હવે એમનું મીટર હતું 6/8, ઓકે, જેને આપણે ખેમતો તાલ કહીએ. ધીન તાચ ટીકા ધીન તાચ ધીન તાચ ટીક ધીન સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માગુ ને દઈ દે દરિયો જાણે જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં એવી લથબથ બી જાણી હું વાલમાં. આ જાતનું હા એમનું 6/8 મીટર હતું. એટલે મેં સાંભળ્યું એ એમણે પોતે, એકચ્યુઅલી તો મને થોડુંક એમની રીતે ગાઈને સંભળાવ્યું હતું પણ મને એ યાદ નથી. પણ મેં એમને બહુ ધીમેથી પછી પૂછ્યું કે આ જ મીટર રાખવું છે કે કંઈક હું જુદું કરું. એટલે મને એમણે કહ્યું કે ભાઈ તમે સરકાર છો, તમને જે ઠીક લાગે કરો, આ ગીતને તમારે જે રીતે ન્યાય આપવો આપી શકો છો. એટલે પછી મેં આખું મીટર બદલી કાઢ્યું અને 2/4 કર્યું. ઢીંગ ટચક ઢીંગ ઢીંગ ટચક ઢીંગ ઢીંગ સંતો ખોબો માગુને દઈ દે દરિયો. એ આખું ગીત મેં એમની હાજરીમાં મોકળું કર્યું અને એમને સંભળાવ્યું તો એમને ખૂબ મજા આવી. મને કહે આ તો યાર કહે મેં તો સપને નહોતું વિચાર્યું કે આવું કંઈ થઈ શકે. એ બહુ સરસ કહે મજા આવી ગઈ, હવે એને તમે અંતરાને આગળ વધો. એટલે પછી મેં શાંતિથી અંતરા કર્યા અને આખું ગીત નિમેશભાઈને સંભળાવી દીધું, અને પછી અમે એને રેકોર્ડિંગ કરવા મુંબઈ ગયા. અને મુંબઈ મેં આ ગીત આશા ભોંસલે પાસે ગવડાવ્યું. આશાબેનને આ શબ્દો, ખાસ કરીને બીજા અંતરાના શબ્દો, કોઈ પૂછે કે ઘર તારું કેવડું, મારો વાલમજી બધ ભરે એવડું. આશાબેને મને પૂછ્યું કે બધ એટલે શું? એટલે મેં એમને સમજાવ્યું કે ભાઈ આ બસનો, એટલે એમને ખૂબ જ મજા આવી. મને કહે છે આ ગીત કોણે લખ્યું છે? એટલે મેં નામ કીધું રમેશ પારેખ. એમને ખૂબ જ મજા આવી. મને કહે છે મારા તરફથી એમને સાદર નમસ્કાર કરીએ, એવું આશાબેનનું શબ્દો હતા. અને પછી આ ગીત તો ફિલ્મમાં રિલીઝ થઈ ગયું, પણ એ વખતે એની કંઈ બહુ નોંધ લેવાઈ નથી એવું મને ખ્યાલ છે. પણ એક અમુક વર્ષો પછી મુંબઈમાં ભવન્સમાં સુગમ સંગીતનો કાર્યક્રમ હતો, બનતા સુધી સુગમ સંગીત સંમેલન, અને એમાં અલગ અલગ સ્વરકારોના નિસ્વર રચનાઓ રજૂ થતી હતી. એમાં આ પહેલી વખત આ ગીત મને બરાબર યાદ છે કે આરતી મુનશીએ ગાયેલું, અને એ વખતે એટલું બધું લોકોને ગમ્યું કે ત્યારથી આ ગીત જે શરૂ થયું એની યાત્રા અવિરતપણે ચાલુ છે. અને અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સુગમ સંગીતનો કાર્યક્રમ હોય તો એમાં સાંવર્યો તો ગવાય જ. એટલે
જ્યારે રમેશભાઈ આવ્યા અને મેં સ્વર રચના કરી ત્યારે, અને રેકોર્ડ બી કર્યું આશાબેનના અવાજમાં, પણ એ એ લોકપ્રિયતા તો વર્ષો પછી મળી. એટલે આપણે એવું સમજી શકીએ કે કેટલીક સ્વર રચનાઓ રહી રહીને લોકપ્રિય થતી હોય. એ પણ એક નસીબની બલિહારી છે. નસીબની બલિહારી છે, બરાબર છે. અને ગાઈએ આપણે. ગાઓ. જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં એવી લતબત ભી જાણી હું વાલમાં, જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં એવી લતબત ભી જાણી હું વાલમાં, મારા વાલમજીનું નામ મારું નાણું એના જીવનો ગુલાલ જેવું ગાણું, જાણું રે ખાલી ઘડામાં ટહુકો ભર્યો ખોબો માંગુને દઈ દે દરિયો, સાવરિયો રે મારો સાવરિયો.